मॉर्निंग एवरीवन, व्यास सर बोलू छू। गुजराती द्वितीय भाषा स्टैंडर्ड 9th, गुजरात बोर्ड एंड सीबीएसई। काव्यनु नाम छे ए लोको, अने आनो प्रकार बतावनो छे। ए लोको काव्यनो प्रकार बताओ, कविनु नाम शु छे, अने आ चेप्टर अथवा आ काव्य सेमाथी लेवामां आव्युं छे। कॉन्टेस्ट विडियो छे, बधाए कमेंट बॉक्समां आंसर लखवाना छे। ऑथर वर्क लेसन एमसीक्यू, पोयमना आधारे एमसीक्यू अने ग्रामर, आटला टॉपिक्स छे। અને આનો બીજો પાર્ટ જે છે એ તમારા ઓફલાઈનમાં લોંગ આન્સર, શોર્ટ આન્સર, વન લાઇન, ટુ લાઇન અને રાઇટિંગ સ્કિલ, આ બંનેનું કાઉન્ટિંગ થશે અને એમ જ એને સારા માર્ક્સ આવશે એને અમારા તરફથી, વ્યાસ એકેડેમી તરફથી કંઈ ને કંઈ ગિફ્ટ મળશે। તો એના માટે રેડી રહો। તો એમસીક્યુ તમારી સ્ક્રીન સમક્ષ આવી ગયા છે। ક્વેશ્ચન 1, કવિને કવિ કેમ થવું નથી? કવિને કવિ કેમ થવું નથી? ઓપ્શન એ, કવિ થવું અઘરું છે। બી, હવે કવિતા કોઈ વાંચતું નથી। સી, કવિઓ ગરીબ હોય છે। ડી, કવિ શોષણખોરીનો નાશ કરવાની કરનારી જંતુનાશક દવા બનવા માંગે છે। બહુ કોમ્પ્લિકેટ છે। કવિ શોષણખોરીનો નાશ કરનારી જંતુનાશક દવા બનવા માંગે છે। આ ચાર ઓપ્શન છે, સિલેક્ટ કરવાનું છે। સેકન્ડ, કાપડના તાકા ભરી રાખનારા લોકો ક્યારે કાપડ વેચે છે? કાપડના તાકા ભરી નાખનારા વ્યક્તિઓ ક્યારે કાપડ વેચે છે? એ, સમય આવે દાન કરે છે। બી, માણસ જન્મે ત્યારે વેચે છે। સી, માણસ ફાટી જાય ત્યારે વાર વાર વેચે છે। ડી, માણસોને જરૂર હોય ત્યારે આપે છે। ક્વેશ્ચન નંબર 3, માણસનું ફૂટવું શબ્દનો અહીં આપેલા શબ્દમાંથી સાચો અર્થ શોધો, સાચો અર્થ આપો। એ, મૃત્યુ થવું। બી, જન્મ થવો। સી, વહેલી સવાર થવી। ડી, શિષ્યોનું ફૂટવું। ફોર્થ, સંગ્રહખોરીઓની સરખામણી અહીં કવિ કોની સાથે સરખાવે છે? એ, ભમરા સાથે। બી, ફૂલ સાથે। સી, ઉધઈ સાથે। ડી, રૂપિયા સાથે। તો આ ચાર ક્વેશ્ચન। હવે આગળ, એ લોકો કાવ્યના સર્જનનું નામ જણાવો, સર્જક એટલે કવિ, એનું નામ જણાવો। એ, પ્રિયકાંત મણિહાર। બી, નરસિંહ મહેતા। સી, અખો। ડી, યજ્ઞેશ દવે। સેકન્ડ, એ લોકો કૃતિનો પ્રકાર જણાવો, એ લોકો કૃતિનો પ્રકાર જણાવો એટલે કાવ્યનો પ્રકાર જણાવો। એ, સોનેટ। બી, અછાંદસ કાવ્ય। સી, પદ અને ડી, ઉર્મી કાવ્ય। ક્વેશ્ચન નંબર 3, એ લોકો કાવ્યમાં સાની વાત રજૂ કરવામાં આવી છે? એ લોકો કાવ્યમાં સાની વાત રજૂ કરવામાં આવી છે? એ, માનવ જીવનની સમાનતા। બી, માનવીય સ્વભાવ। સી, માનવ સમાજ। ડી, માનવ જીવનની વિષમતા। ફોર્થ, એ લોકોમાં સમાજની કઈ અસમાનતાની વાત કરવામાં આવી છે? ફરીથી ક્વેશ્ચન, એ લોકોમાં સમાજની કઈ અસમાનતા વાત મુખ્યત્વે રજૂ કરવામાં આવી છે? ચાર ઓપ્શન છે, એ, આર્થિક અસમાનતા। બી, સામાજિક અસમાનતા। સી, ધાર્મિક અસમાનતા અને ડી, સાંપ્રદાયિક અસમાનતા। ફિફ્થ, એ લોકો શામાંથી લેવામાં આવ્યું છે? એ લોકો કાવ્ય જે છે એ કવિના કયા કાવ્ય ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે? એ, સ્પર્શ। બી, પ્રતીક। સી, સમીપ। ડી, પ્રબલ ગતિ। આ ચાર ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું છે।
સિક્સ, એ લોકો એટલે કોના લોકો વિશે વાત કરી છે? એ ગરીબો, બી આર્થિક સમૃદ્ધ લોકો માટે, સી નેતાઓ માટે અને ડી પ્રજાજનો માટે. સેવન, પ્રિયકાંત મણિયાનો જન્મ ક્યાં થયો હતો? પ્રિયકાંત મણિયાનો જન્મ ક્યાં થયો હતો? એ વિરમગામ, બી વીરપુર, સી ગોરગામ અને ડી ગતિ. પછી આવે છે એટ, આઠમા નંબરનો ક્વેશ્ચન જોઈ લેજો. એ લોકોમાં કોની વ્યથા, વ્યથા એટલે પીડા, આલેખવામાં આવી છે? એ અમીરોની, બી ગરીબોની, સી શોષણનો ભોગ બનતા માણસોની, ડી પ્રજાજનોની. નાઇન્થ, વસ્તુઓની અછત, અછત એટલે કમી, વસ્તુઓની અછત ઊભી કરી બમણો નફો કોણ મેળવે છે? એ રાજકારણીઓ, બી સંગ્રાહખોરીઓ, સી નેતાઓ, ડી વ્યાજખોરો. ટેન્થ, પહેલા વેપારીઓ કેટલા કાપડનો સંગ્રહ કરે છે? પહેલા વેપારીઓ કેટલા કાપડનો સંગ્રહ કરે છે? એ તાકા ભરીને, બી જરૂરિયાત પ્રમાણે, સી ગોડાઉન ભરીને, ડી બી અને સી બંને સાચા છે કે જો. ઇલેવન્થ, માણસ મૃત્યુ પામે ત્યારે વેપારી કેટલું કાપડ વેચવા નીકળે છે? એ જથ્થાબંધ, બી વારવાર, સી રત્તીભર, ડી ગાંસડીઓનો ભરીને. ટ્વેલ્થ, વેપારીઓ કેટલા અનાજનો સંગ્રહ કરે છે? વેપારીઓ કેટલા અનાજનો સંગ્રહ કરે છે? એ થેલીઓ ભરીને, બી કોથળા ભરીને, સી પેટ ભરીને, ડી થોડાક. થર્ટીન, વેપારીઓ ક્યારે અનાજ કિલો કિલો વેચવા નીકળે છે? વેપારીઓ ક્યારે અનાજ કિલો કિલો વેચવા નીકળે છે? એ માણસ સડી જાય ત્યારે, બી માણસને જરૂર હોય ત્યારે, સી માણસ દુઃખી હોય ત્યારે, ડી અનાજ વધી પડે ત્યારે. ફોર્ટીન, એ લોકો કાવ્યમાં દવાના વેપારીઓ શાનો સંગ્રહ કરે છે? એ લોકો કાવ્યમાં દવાના વેપારીઓ શાનો સંગ્રહ કરે છે? એ દવાઓનો, બી ઔષધની શીશીઓનો, ડી લાગણીઓનો, ડી દુઃખો. આ થયા તમારા ક્વેશ્ચન 14. હવે 15, 15 ક્વેશ્ચન જોઈ લો. માણસ ફૂટી જાય ત્યારે એ લોકો શું કરે છે? એ માણસ પર થોડી થોડી વાર દવા રેડે છે, બી દવાઓ વેચવા નીકળે છે, સી દવાઓ વહેંચવા નીકળે છે, વહેંચવા નીકળે છે અને ડી દવાઓનું દાન કરે છે. 16, એ લોકો કાવ્યમાં કવિએ સંગ્રાહખોરોને શું કહ્યું છે? એ જંતુનાશક દવા, બી ઉધઈ, સી ચરણી નોટો અને ડી દેશભક્ત. 17, એ લોકોમાં સંગ્રાહખોરોનું શું ખાઈને મોટા થાય છે? એ લોકો કાવ્યમાં સંગ્રાહખોરો શું ખાઈને મોટા થાય છે? એ ઉધઈ, બી અનાજ, સી ચલણી નોટો અને ડી લાગણીઓ. 18, એ લોકો કાવ્યમાં કવિ પ્રિયકાંત મણિયારને શું થવું નથી ગમતું? શું થવું નથી? એ કવિ, બી વેપારી, સી જંતુનાશક દવા, ડી સંગ્રાહખોરો. 19, એ લોકોમાં કવિને શું થવાની ઈચ્છા છે? એ ઔષધ, બી માણસ, સી ગરીબ, ડી જંતુનાશક દવા. 20, એ લોકો કાવ્યમાં ફાટી જાય ત્યારે એ લોકો શું કરે છે? એ લોકો કાવ્યમાં કઈ ઉધઈને ચલણી નોટો. 20 ફરીથી, એ લોકો કાવ્યમાં કઈ ઉધઈને ચલણી નોટો સિવાય
બીજું કશું જ ભાવતું નથી. ઓપ્શન એ નેતાઓ, બી ગરીબો, સી અમીરો અને ડી સંગ્રહખોરો. 21. જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય ત્યારે એ લોકો શું કરે છે? નંબર વન, એ વાર વાર કાપડ વેચવા નીકળે છે. સેકન્ડ, વાર વાર કાપડ વેચવા નીકળે છે. સી વાર વાર કાપડ ભેગું કરે છે. અને ડી કાપડના તાકાઓ વેચી નાખે છે. હવે આવે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. શબ્દ સમૂહ માટે એક શબ્દ સ્ક્રીન સમક્ષ આવી ગયું છે. ફર્સ્ટ, કાપડનો સળંગ વીંટો એટલે શું? સેકન્ડ, કાપડની લંબાઈ માપવાનો જૂનો એકમ. કાપડની લંબાઈ માપવાનો જૂનો એકમ. થર્ડ, શણનો મોટો થેલો. શણનો મોટો થેલો. ફોર્થ, જંતુઓનો નાશ કરે એવો પદાર્થ. જંતુઓનો નાશ કરે એવો પદાર્થ. ફિફ્થ, લાકડું કોરી ખાતી જીવાત. લાકડું કોરી ખાતી જીવાત. સમાનાર્થી શબ્દો. ફર્સ્ટ માણસ, સેકન્ડ ધાન્ય, થર્ડ ઔષધ. વિરોધાર્થી શબ્દ એ ભરેલું, સેકન્ડ વેચવું, થર્ડ થોડું, ફોર્થ ભારે, ફિફ્થ અસર. આ તમારો થયો ચેપ્ટર નંબર 10, એ લોકો સ્ટાન્ડર્ડ 9th, ગુજરાત બોર્ડ અને સીબીએસઈ. સીબીએસઈ વિદ્યાર્થીઓ ખાસ એમસીક્યુ વધારે પૂછાય છે, એટલા માટે આ તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાના છે. ઓમ.